વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ધોરણ છ વિજ્ઞાન ચેપ્ટર વન ખોરાક ક્યાંથી મળે છે તમે આજે ઘરે શું ખાધું તમારા મિત્રએ શું ખાધું તે પણ જાણી લો શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક ખાધેલો આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ ખરું ને બાળ મિત્રો આજે તમે શું જમ્યા શું જમ્યા હતા બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ બરાબર ને એક પોઈન્ટ એક ખોરાકની વિવિધતા પ્રવૃત્તિ એક તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો ભારતના અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો તમારી નોંધપોથીમાં બને તેટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોની નોંધ કોષ્ટક એક પોઈન્ટ એકમાં દર્શાવ્યા મુજબ કરો મિત્રો કોષ્ટક એક પોઈન્ટ એક તમારે જાતે પૂર્ણ કરવાનું છે તેમાં તમારે તમારા મિત્રોને તે દિવસ દરમિયાન શું જમ્યા તે પૂછીને લખવાનું છે આ પ્રવૃત્તિ કર્યા બાદ તમને સમજાશે કે દરેકના ખોરાકમાં વિવિધતા રહેલી છે જુદા જુદા રાજ્યના લોકોના ખોરાકમાં પણ વિવિધતા એટલે કે જુદાપણું જોવા મળે છે જેમ કે રાજસ્થાનના લોકો પોતાના ખોરાકમાં દાલબાટી છાશ શાક ગોળ ઘી વગેરેનો ઉપયોગ કરે છે જ્યારે પંજાબના પંજાબી લોકો પરોઠા પંજાબી શાક લસ્સી પનીર દાલ ફ્રાય વગેરેનો પોતાના ખોરાકમાં સમાવેશ કરે છે તમિલનાડુના લોકો ઇડલી ઢોંસા સંભાર ભાત રસમ દહીં વગેરે જમે છે તો ઉત્તર પ્રદેશના લોકો રોટલી દાળ કચોરી શાક અથાણું ચમચમ સ્વીટ્સ દહીં વગેરે જમે છે આમ જુદા જુદા રાજ્યના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે આજે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે મિત્રો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે વાનગીઓ શાની બનેલી હોય છે તમને ખબર છે ચાલો આપણે જાણીએ કે વાનગીઓ શામાંથી બને છે ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારો આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે મિત્રો ઘરે તમે દાળ ભાત તો ચોક્કસ ખાધા જ હશે શું તમે જાણો છો કે ભાત બનાવવા માટે કેટલી સામગ્રીની જરૂર પડે છે હા ભાત જેવી વાનગી બનાવવા આપણને ચોખા અને પાણી એમ બે જ સામગ્રીની જરૂર પડે છે જ્યારે અન્ય વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી મીઠું મસાલા તેલ વગેરેની જરૂર પડે છે બાળ મિત્રો તમારા મમ્મી જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે જોજો કે તેઓ શાકમાં કઈ કઈ સામગ્રી નાખે છે તો તમને ચોક્કસ ખબર પડશે કે કોઈ શાક બનાવવા માટે જુદા જુદા પ્રકારના શાકભાજી મીઠું મસાલા તેલ વગેરેની જરૂર પ્રવૃત્તિ બે કોષ્ટ એક પોઈન્ટ એક માં યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલીક પસંદ કરો તથા તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો તેની યાદી કોષ્ટક એક પોઈન્ટ બેમાં માં કરો કેટલાક ઉદાહરણો આપેલા છે થોડી વધારે વાનગી આ યાદીમાં ઉમેરો મિત્રો હવે આપણે કોષ્ટક એક પોઈન્ટ એકમાંથી માંથી કોઈ વાનગી લઈ તે કઈ સામગ્રીમાંથી બનાવેલી છે તે જાણવાનું છે તો જોઈએ કોષ્ટક એક પોઈન્ટ રોટલી બનાવવા માટે આપણને લોટ અને પાણી એમ બે સામગ્રીની જરૂર પડે છે જ્યારે દાળ બનાવવા માટે આપણને કઠોળ પાણી મીઠું તેલ અથવા ઘી અને વિવિધ મસાલાની જરૂર પડે છે મિત્રો આવી રીતે તમે બીજી વાનગીઓ લઈ અને તેમાં કઈ સામગ્રીની જરૂર પડે છે તે પણ જાણી શકો છો ઈડલી બનાવવા માટે આપણને ચોખા અડદ દાળ અને મીઠુંની જરૂર પડે છે જ્યારે ખીર બનાવવા માટે દૂધ ચોખા અને ખાંડની જરૂર પડે છે બાળ મિત્રો આવી રીતે કોષ્ટક એક પોઈન્ટ બે પરથી આપણને જાણવા મળે કે વાનગીઓ બનાવવા માટે વિવિધ સામગ્રીની જરૂર પડે છે આપણે શું જોયું શું આપણને વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકોમાં સમાનતા દેખાય વર્ગખંડમાં ચર્ચા કરો તો આ બધા ઘટકો ક્યાંથી આવે છે મિત્રો વિવિધ વાનગીઓમાં આપણને કોઈને કોઈ સમાન ઘટક જોવા મળે છે તે ક્યાંથી મળે છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું